जय हिंद विद्यार्थी मित्रों। पृष्ठफल अने घनफळ धोरण 9 विषय गणित। अत्यारे आपणे अगाउ स्वाध्याय 13.1 में प्रश्न नंबर 1, 2 अने 3 जोयो। अत्यारे जे दाखला आपणे गणी रह्या छीए ते लंबघन अने समघन आधारित एना पृष्ठफळना दाखला छे। एटले अगाउ हवे एमां आपणे आगळ प्रश्नो એમાં આજે પ્રશ્ન નંબર 4 ઉપર ધ્યાન આપો। હવે રકમ વાંચો, એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, રંગી શકાય તેટલો રંગ છે। હવે જેમાં 22.5 સેમી × 10 સેમી × 7.5 સેમી માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય। હવે તમારે પહેલા તો કલ્પના કરવાની છે કે ઈંટોને રંગવાની છે એનો મતલબ કે જે ઈંટો છે એ કેવો આકાર ધરાવે। તમને ખબર હોવી જોઈએ કે ઈંટો એ લંબઘન આકાર ધરાવે। ઈંટ જે છે એ કેવો આકાર ધરાવતી હોય? લંબઘન, કંઈક આવો, બરાબર છે। આ લંબઘન માટે તમે જુઓ, આ બધા જ ભાગ તમને ખબર પડે એવા છે, ક્લિયર। આ 6 સપાટી જે ધરાવે છે એ એક ઈંટ માટેનું જે રંગકામ કરવાનું છે એની વાત થઈ। એટલે રંગકામ કરવાની સપાટી કેટલી થઈ? આ 6 એ 6, ઉપર નીચે આજુ બાજુ આગળ પાછળ, ક્લિયર। હવે હું આ એક ઈંટને લઈ લઉં છું। મારે તમને આ સમજાવવું હતું કે અહીં ઈંટ એટલે શું? તો લંબઘન, ક્લિયર। એટલે આપણે ઈંટ માટે એમ કરીને એના પદ લખીએ એલ। હવે આ શું લખ્યું છે? આ લંબાઈ પહોળાઈ ને આ ઊંચાઈ, બરાબર, આવું આપણે લખાતા। આમ બોલવું તો શું બોલાય, 22.5 × 10 × 7.5, પણ તમારે એને 3 પરિમાણ ગણવાના છે। એક છે 22.5 લંબાઈ, આ સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર, ઊંચાઈ 7.5 સેન્ટીમીટર, ડન। આટલા માપની કેટલી ઈંટો આ ડબ્બાથી રંગી શકાય એવું કીધું છે। એટલે સૌથી પહેલા તો જે ઈંટ છે એમાં એક ઈંટ, ફરી વાર બતાવી દઉં તમે સમજો, આ ઈંટનો આ ભાગ રંગવો હોય, નીચેનો રંગવો હોય, આગળ પાછળ આજુબાજુ આ બધા ભાગ રંગવો છે, એટલે આ સપાટી એટલે કયું કુલ આ માપ શું થાય? તો આ 6 સપાટીનું કુલ માપ જ્યાં આપણે એને રંગવી હોય એને કહેવાય શું? એ સપાટી માટે શું બોલાય? તો એ ઈંટનું કુલ પૃષ્ઠફળ શોધવું પડે, એટલે એટલી જગ્યામાં ઈંટને રંગવાની છે। એટલે દાખલા પ્રમાણે આપણે કયું સૂત્ર વાપરવાનું એ મહત્વનું છે। એટલે હવે આપણું કામ હશે સૂત્રથી ગણતરી કરવાનું કે ભાઈ હવે આપણે જે શોધવું છે એક ઈંટનું કુલ પૃષ્ઠફળ, એક ઈંટનું કુલ પૃષ્ઠફળ, તો એ સૂત્ર શું બને? 2 કૌંસમાં યાદ કરો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ ગુણ્યા લંબાઈ, 2 LB + BH + HL, ધેન હિયર 2, બરાબર। ત્યારે હવે આપણે કૌંસની બહાર 2 લખ્યા, એલ એટલે 22.5 સેન્ટીમીટર છે, ગુણ્યા બી એટલે 10 સેન્ટીમીટર છે, પાછું વત્તા, અલગ પડે એટલે ઘાટી નિશાની કરી ખબર પડે, બી એટલે ફરી પાછું 10 × H એટલે 7.5, પાછું આ ઘાટી નિશાનીથી અલગ પાડ્યું, એચ એટલે 7.5 × L એટલે ફરી 22.5, 2 22.5 × 10
बहु सरल होय छे मित्रों, समझवानो प्रयत्न करिए। अहीं आ 22.5 गुण्या 10 जेमा 22.5 एटले 225 भाग्या 10 अने आ गुण्या 10 उड़ी जता होय, बराबर छे। बीजू जुओ 10 × 7.5 तो 10 × 7.5 એટલે 35/10 તો 75 થઈ જતા હોય છે। ત્રીજામાં 7.5 × 22.5 એટલે આપણે તો 225 × 75 કરવાના હોય, બરાબર છે। આ 225 × 75 કરશો એટલે તમને માનો કે આવું પદ મળે। મારે તમને એ જ સમજાવવું છે કે આ એક સંખ્યા અને આ બીજી સંખ્યા, બરાબર છે, બે સંખ્યાની આગળ દશાંશ લેવાનું હોય એટલે ગુણાકાર તો તમારે કરીને ચેક કરવો પડશે, સીધો ઉતારો નહીં કરવાનો મિત્રો, એટલી મહેનત કરવાની। એનું કારણ એક જ છે કે મેં આગળના આ વિડીયો લેસનમાં તમને સમજાવી દીધું છે કે ગુણાકાર કરીને દશાંશ કેવી રીતે કાપવું। હવે ધ્યાન આપો, 22.5 × 10 એટલે માત્ર શું થઈ જશે, 225। પાછું ઘાટું, કેવું ઘાટું, 10 × 7.5 એટલે પાછા 75, પાછું ઘાટું પદનું નિશાન પ્લસ, અને આ 22.5 × 7.5 જે આવ્યું 168.75। આ બધાનો સરવાળો કરી બતાવું, આ 168.75 તો છે જ, આ 75 આખા છે એટલે 68/75 ને પછી આ દશાંશ પછી 0 0, 225 આખી કિંમત છે, આ 225 પછી પોઈન્ટ પછી 0 0, આ 168.75, આ 75 ને 225 એનો સરવાળો લઈ લઈએ, આ 75 એમને એમ 8 ને 5 13 ને 5 18 નો આટલો વધી 1, 6 ને 1 7 ને 7 14 ને 2 16 નો છગડો વધી 1, 1 ને 1 2 ને 2 4, 4 6 8.75। હવે લખો ત્યારે, હવે એમાં ત્યાં 2 કૌંસમાં 468.75, હવે 2 જોડે 468.75 ને ગુણી કાઢવાનું। ચલો આપણે એ તમને લખી બતાવીએ, 2 × 5 = 10 વધી આવી 1, 7 × 2 = 14 ને 1 15 નો 5 વધી આવી 1, 8 × 16 = 17 નો 7 વધી આવી 1, 6 × 12 = 13 નો 3 વધી આવી 1, 4 × 8 = 9। ઓકે, હવે 93,750 એવો ગુણાકાર મળ્યો છે, પાછું એનું દશાંશ કાપવું રહ્યું, ખ્યાલ આવે છે। પહેલા આપણે એના માટે દશાંશ એટલે 75ની આગળ ગુણાકાર કરી નાખ્યો તો 937.5 અથવા 50 લખીશું, આટલા સેમી સ્ક્વેર। આ શું મળ્યું, 1 ઇંચનું પૃષ્ઠફળ। હવે ખાસ જુઓ, જો આ 1 ઇંચનું પૃષ્ઠફળ છે તો હવે ખર્ચની વાત, રંગકામની વાત કરીએ છીએ, સોરી, એક ડબ્બામાં 9.375 મીટર² ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે। આ રંગ જે આપ્યો છે એ મીટર સ્ક્વેરમાં છે, જુઓ, એટલે મીટર સ્ક્વેરથી મીટર સ્ક્વેર માપ મળવું જોઈએ, એટલે કાં તો તમે આ મીટર સ્ક્વેરને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવો અથવા આ સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવો, આ કામ કરવું પડે। તો આવો આપણે આ સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવીએ। આમ તો 10,000 સેન્ટીમીટર² બરાબર 1 મીટર² થતું હોય, એટલે આને આપણે 10,000 વડે ભાગીએ, કારણ કે 100 × 100 એટલે સેન્ટીમીટર × સેન્ટીમીટર, 1 સેન્ટીમીટરમાંથી મીટરમાં તમારે જવું હોય તો 100 વડે ભાગવું પડે, પાછું સ્ક્વેર છે એટલે ફરી પાછા બીજા 100 વડે, એટલે કે 4 મીંડા આવે, આવું તમને નોલેજ હોવું જોઈએ। તો આના માટે હવે તમારે દશાંશ કાપવું પડશે, એટલે આ આ 10 છે ને, જો આ 0.5 ના 10 હજુ તમે છેદમાં ગણશો તો ખબર પડશે, આમ બહુ જ વ્યવસ્થિત જુઓ તો 9375 1 2 3 4 અને આ દશાંશવાળું પણ 10 અહીંયા મૂકી દીધા મેં, આ પોઈન્ટ નીકળી ગયા એટલે એના 10 છેદમાં લીધા,
एकम, दशक, सौ, हजार, दस हजार अने लाख, ज्यां बोलाय त्यां दशांश आवे। तो जुओ बराबर, आ एकम, आ दशक, सौ, हजार, दस हजार अने आ लाख वखते दशांश, अने आटला मीटर स्क्वेर बने। समझाय कि नहीं? एकम, दशक, सौ, हजार, दस हजार, लाख। एकम, दशक, सौ, हजार, दस हजार ने लाख बोले त्यां दशांश। हवे आपणे खर्चवाळा पदनी वात करवानी छे। आ शुं आव्युं? एक ईंटने रंगवा माटे जे कलर के रंग वपराय छे ए आटला मीटर स्क्वेर जाय। हवे आपणी पासे केटलो छे? कुल आटलो कलर छे, मतलब के आटला मीटर स्क्वेर में एक ईंट रंगाय तो आटला में केटलू, अर्थात 0.09375 मीटर स्क्वेर में एक ईंट रंगाय तो 9.375 मीटर स्क्वेर में केटली, एक जोड़े एनो गुणाकार, छेद में आ संख्या 0.93। ध्यान आपजो, हवे आना दशांश नीचे लखवा हो तो 9375 एकम, दशक, सौ अने हजार। एकम, दशक, सौ अने हजार, हवे छेदनी जे संख्या छे आ, જેમાં આપણને ખબર છે કે આ પાંચ મીંડાવાળી હતી, એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ, જેમાંથી ત્રણ મીંડા ડિસ્યુમ થઈ જશે, આ આખી સંખ્યા ડિસ્યુમ થઈ જશે, વધશે શું? સો, એટલે આટલી ઈંટો રંગા, બરાબર? કેટલી ઈંટો રંગાશે? 100। જો અહીંથી છે 9375 એ આને મળતી જ કિંમત આવી જોઈ, એટલે માત્ર તમારે દશાંશનો ખેલ વધે તો ડન। પ્રશ્ન નંબર આગળ જોઈએ, પાંચમો। પાંચમા પ્રશ્નમાં જુઓ, હવે આમાં સમઘનની વાત આવી છે। એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેમી, એને કશું ના કહ્યું હોય ને તો એ બધી જ ધાર સરખી જ હોય, એટલે 10 સેમી 10 સેમી જ લેવાની। અને બીજી લંબઘન પેટી છે, એની લંબાઈ 12.5 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 8 સેમી આપી છે। આપણે સૌથી પહેલા માપ અલગ અલગ લખીએ। સમઘન માટે શું છે? ધારની લંબાઈ, એટલે દરેક ધારને આપણે એ કહીએ છીએ, તો એ બરાબર 10 સેમી છે। લંબઘન માટે એની લંબાઈ આપી છે 12.5 સેમી, પહોળાઈ છે 10 સેમી, ઊંચાઈ છે 8 સેમી। કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે, કેટલું? આન્સર નંબર 1, બરોબર। કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે, કેટલું? શું કરવું પડે મિત્રો? એક સમઘન, બીજો લંબઘન। મિત્રો, સમઘનનું પણ પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવાનું અને લંબઘનનું પણ શોધવાનું, બે સૂત્રોથી ટેલી કરવાનું છે। આવો પહેલા આપણે સમઘન માટે જોઈએ। સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, ચલો સૂત્ર કોને યાદ છે?
સમગનના પાર્શ્વ પૃષ્ઠોની વાત આવે છે ત્યારે ચાર દિવાલોની જ વાત કરવાની છે અને એ દરેક દિવાલનું એ સ્ક્વેર સૂત્ર થતું હોય તો ચાર દિવાલનું ચાર એ સ્ક્વેર બરાબર ચાર દરેક દિવાલનું માપ દસ જ છે દસનો વર્ગ સો અને આ થઈ ગયું ચારસો ચારસો સેમી સ્ક્વેર હું દિવાલ દિવાલ બોલું એટલે તમારે દર વખત એવું નહીં વિચારવાનું કે ઓરડાની જ વાત છે જે તે અહીંયા પેટી હોય તો પેટીની દિવાલ એમ હવે સામે એ પ્રમાણે લંબઘન તો લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ સૂત્ર યાદ કરો ટુ એચ કૌંસમાં એલ પ્લસ બી ચાર દિવાલો વાળું જ બે આમાં એચ કેટલી છે આઠ એલ કેટલી છે બાર પોઈન્ટ પાંચ બી છે દસ આ આઠ દુ સોળ બાર ને દસ બાવીસ પોઈન્ટ પાંચ ગુણાકાર તમારા હાથમાં છે ત્રણસો સાહીઠ સેમી સ્ક્વેર ઓકે સમગનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ચારસો આવ્યું લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ત્રણસો સાહીઠ આવ્યું કેટલું વધુ અને કોનું તો સ્વાભાવિક છે કે સમગન ચારસો મોટું છે માટે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે જે ચારસોમાંથી ત્રણસો સાહીઠ બાદ કરો ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું વધુ છે વાત સમજાઈ ગઈ ક્લિયર બીજો પ્રશ્ન કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે કેટલું હવે શું શોધવાનું થશે કુલ પૃષ્ઠફળ ચાલો ત્યારે માપ પ્રમાણે આપણે હવે કુલ પૃષ્ઠફળ શોધી કાઢીએ તો પહેલા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધીશું પછી લંબઘનનું આન્સર નંબર બે સમઘનનું કુલ પૃષ્ઠફળ યાદ કરો કુલ કયું છે એટલે ચાર દિવાલ અને પાયો મથાળું બધું જ ગણાય છ એ છ સપાટી ગણાય હું જે બોલું છું એની કલ્પના માત્ર તમારે કરવાની એટલે છ સપાટી અને સમઘન છે સિક્સ એ સ્ક્વેર સિક્સ એ બરાબર દસ છે અંદર રકમમાં તમારે જોઈ લેવાનું તમારી પાસે પુસ્તક હશે જ છસો સેમી સ્ક્વેર ચલો હવે લંબઘન માટે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું આવે સૂત્ર યાદ કરો ટુ ઇન્ટુ બ્રેકેટ એલ બી પ્લસ બીએચ પ્લસ એચ એલ ટુ એલ કેટલું બાર પોઈન્ટ પાંચ છે ગુણ્યા લંબઘન માટે પહોળાઈ દસ આ વત્તા અલગ પાડવા માટે ઘાટું લખ્યું છે પહોળાઈ દસ ઊંચાઈ આઠ પાછું ઊંચાઈ આઠ અને આ લંબાઈ બાર પોઈન્ટ પાંચ આ દશાંશ અને દસ ઉડી જશે એટલે આ એકસો પચીસ આખી પૂર્ણાંક કિંમત મળી જશે આ વત્તા દસ અઠ્ઠા એંસી આ વત્તા આ એકસો પચીસ ગુણ્યા આઠ કરવાના થશે બરાબર છે એટલે બાર અઠ્ઠા છન્નું અને આઠ પંચા ચાલીસ એટલે સો હવે અંદરની કિંમતનો સરવાળો કરી લઈએ સો અને એંસી ને એકસો પચીસ એટલે સો બસો ત્રણસો ને પાંચ બે વડે ગુણસો એટલે છસો
दस सेमी स्क्वेर आ लंबघन कुल पृष्ठफळ आवे। आपने पूछ्यू छे कोनू ओछू छे, आ 600 आ 610 माटे समघननू कुल पृष्ठफळ ओछू छे, जे 610 माइनस 600 दस सेमी स्क्वेर जेटलू ओछू छे। क्लियर? तो अहीं आपणे आजे आ चौथो अने पांचमो के जेमां पण बे पेटा दाखला हता एटले बन्ने दाखला पण जोई लीधा, आम आपणे आ वीडियो लेसनमां पण समघन साथेना दाखला पूर्ण करी बताव्या छे। હવે બાકીનું આગળ વખતે આવતા વિડીયોમાં જોઈશું, ત્યાં સુધી રજા લઈએ, જય હિન્દ।